અગાઉ જે રમખણો થયા હતા ત્યાંથી અમે અહીંયા કેમ્પમાં એ લોકો રહે છે, અમને જાણ મળવા આવી હતી. તો અમે વડોદરાથી તાનેલામાં સંતોષનગર અસહી ફ્રેન્ડ સર્કલ તરફથી અમે લોકોએ જે અમારા બન્યું અમે લોકો અનાજ કીટ વિતરણ ને થોડા કપડાં આપવા આવ્યા છે. આજે અહીંયા અમારો ફ્રેન્ડ સર્કલ અશરફી ફ્રેન્ડ સર્કલ છે અમારા, તેના તરફથી જે તૈયારીઓ અમારી થઈ અમે કરી. કેટલી સંખ્યામાં અહીંયા તમે લોકો આવ્યા છો? અમે આજે 10-12 છોકરાઓ અમારું ગ્રુપ આવ્યું છે. અમારા પ્રમુખ છે કાલુભાઈ, મુસ્તાકભાઈ, અનવરભાઈ, અમે છોકરાઓ આવ્યા છે મળીને. આજે અમને અસર ગ્રુપને મદદ કરવા આવ્યા છે. બરોડા તાંદલિયા સંતોષનગર છે, અશરફી ફ્રેન્ડ સર્કલ વાલે લોગ આયે હૈ, અનાજ કા ઓર કપડોં કા કીટ બાંટ રહે હૈ, ઓર ઇન્શાલ્લાહ સબ તક પહોંચ ચુકી હૈ, કોઈ મહેરૂમ નહીં રહા હૈ. ઉન્હોને બહોત અચ્છી મદદ કી હૈ, ઓર મેં ગુજરાત કે મુસલમાન ભાઈઓ સે ઇલ્તજા કરતા હું કે ખંભાત મેં બહોત હી હમ પર જુલ્મ હુઆ હૈ, આપ આગે હાથ બઢાઈએ ઓર હમારી મદદ કીજીએ, તાકે હમારી માં બહેને વાપસ ઉનકે ઘર જા સકે. આ ખંભાતનું અકબરપુરા ગામ છે અને અકબરપુરામાં રવિવારે એટલે કે 20 તારીખે જે દંગા ફસાદ થયું અને એના અંદર 60 જેટલા મુસ્લિમોના ઘર અને 6 જેટલા હિન્દુઓના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. બહુ મોટું નુકસાન કરવામાં આવ્યું છે અને જે મુસ્લિમ વિસ્તાર છે આ 1 વર્ષની અંદર 3જો બનાવ છે. અને જેમ સરકાર બૂમરાણ પાડે છે, ગુલબાંગો ફેંકે છે કે અમે વિકાસ કરી રહ્યા છે, તો ઇન્સાનિયત કે નાતે ઇન્સાનોની સાથે જે આ ધૃણ કૃત્ય કર્યું છે એને વખોડી કાઢું છું. અને જે મુસ્લિમો સાથે, કારણ કે વધારે પડતા 250થી વધારે ઘર મુસ્લિમ સમુદાયના છે, એમાં બહેનો પણ છે, બાળકો પણ છે, અને આ બધો જે પરિવાર છે એ બધા ગરીબ છે. કોઈ હકીકનો ધંધો કરે છે, કોઈ નાના નાના લારી ગલ્લા ચલાવે છે, કોઈ શાકભાજીનો ધંધો કરે છે. એવા લોકોના 60 ઘર ઉજાડી દીધા છે. એટલે એક બહુ એ છે કે એક માણસ ઘર બનાવે છે ત્યારે એને જિંદગી આખી નીકળી જાય છે. એટલે એ એ એ ઘર સજાવવામાં પણ એને કેટલા વર્ષો નીકળી જાય છે, અને એને તબાહ કરવામાં 10 મિનિટમાં આખું તબાહ કરી દીધું છે. અને અકબરપુરમાં 3-3 વખત આને તબાહ કરવામાં આવ્યું છે. એટલે બહુ દુઃખદ ઘટના છે અને મારી પાસે એવા કોઈ શબ્દો નથી, કારણ કે જેની સાથે આ બન્યું છે એની દાસ્તા કયા શબ્દોમાં રજૂ કરવી એ મને નથી ખબર. હજી સુધી સહાય તો જે સમુદાય છે, સમુદાયના લોકો પોતે પોતાની રીતે, અને મુસ્લિમ સમુદાયના મારા ધ્યાન પર આવ્યું છે તેમ આજુબાજુના વિસ્તારના લોકો, આણંદના લોકો, બરોડાના લોકો મદદ કરી રહ્યા છે, કેમ્પ ચલાવી રહ્યા છે. આમાં લગભગ વધારેમાં વધારે 501 બહેનો છે અને બહેનોની પરિસ્થિતિ, કારણ કે સૌથી વધારે વેઠવાનું તો બહેનોને આવે છે, એટલે બહેનોને શારીરિક પણ તકલીફો છે, બહેનોને શારીરિક તકલીફો એટલી બધી. એટલે અમે, હું સોશિયલ એક્ટિવિસ્ટ છું અને મહિલાઓના અધિકાર પર કામ કરું છું, એટલે અમે અત્યારે હાલ એક બહેનોની સાથે બેસીને થોડી ચર્ચા કરી રહ્યા છીએ કે એમના શું શું જરૂરિયાત. જતા નથી પણ ગઈકાલનું એક અમારા મિત્ર છે શૈલેષ રાઠોડ, એ શિક્ષક પણ છે અને દિવ્ય ભાસ્કરમાં એ સારું લખે પણ છે, એટલે ગઈકાલે આવ્યા હતા અને વિસ્તારની મુલાકાત લીધી છે. અને આપણે ભયમુક્ત, અત્યારે સ્કૂલો હમણાં પરીક્ષાઓ આવી રહી છે, એટલે એમણે તંત્રની સાથે પણ રહી અને બાળકો પોતાની પરીક્ષાઓ સારી રીતે આપી શકે, ભયમુક્ત ચિંતામુક્ત વાતાવરણમાંથી બહાર નીકળે અને પોલીસની સાથે રહી અને પછી બાળકો પરીક્ષા આપી શકે એવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અકબરપુરમાં સર્વે થઈ ગયું છે, સર્વે પછી તમને પણ ખબર છે કે સરકાર શું કરવાની છે. અને છેલ્લા 1 વર્ષમાં હું તો અહીંયા વારંવાર આવું છું અને મેં પરિસ્થિતિ જોઈ છે ગરીબ લોકોની, એટલે ગરીબોનું સાંભળવા વાળું કોઈ છે નહીં. સરકાર શું કરશે એ તો બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે સરકારના તાયફા માટે પૈસા છે પણ લોકોના વિકાસ માટે પૈસા નથી.